तरत स्वीकार लीध पण सत्य ने छोटा नथी एम हूँ पण हे राजपुत्र हूँ सत्य ने छोड़तो नथी खरेखर मां सोळ कळा वाला पुरुष ने जाणतो नथी એટલે એને સંતોષ થયો અને શાંતિથી જતો રહ્યો અને એના માટે થઈને પેલા રાજપુત્ર તો પૂછે તો કે સોળ કળા વાળા પુરુષને આપ જાણો છો પણ એ અહીંયા પીપળા મરીને શું કહે છે કો અસો પુરુષ એ પુરુષ ક્યાં છે અને એટલા માટે એમણે જવાબ ઇતિહાસના શ્લોકમાં વાંચ્યું શ્લોકમાં કહ્યું सुनो असो पुरुषो देहे सुनो सुनो स्वो असो पुरुषो देहे नुन्मत्ते वासते सदा नुन्मत्ते वासते सदा तस्मिन् प्राणादिना मन्ताः तस्मिन् प्राणादिना मन्ताः माययोपादितः कलाः माययोपादितः कलाः તરત જ ગુરુજી કહે છે કે તું જે પુરુષ ક્યાં છે એવું તું જાણવા માંગે છે એ ક્યાંય જાણતું નથી બધું છોડીને હિમાલયમાં જતા રહીએ કોઈ અગમ્ય સ્થાન ઉપર અગોચર જ્યાં જઈને શક્તિ એવા સ્થાન પર પરમાત્મા નથી આપણા પરમાત્મા તો ક્યાં છે તો અસ્મિન દેહ એમ શિષ્ય તો જાણ કે અસો પુરુષ છે પુરુષના વિશે તું જાણવા માંગે છે પરમાત્મા તો આત્મા અસ્મિત દેહ રૂપમધ્ય ક્યાંય જવાની જરૂર નથી હૃદયમાં જ આપણા હૃદયમાં સદા વાસતે હંમેશા પ્રકાશી રહ્યો છે ક્યાંય જવાની જરૂર નથી પરમાત્મા આ શરીરમાં હું 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 જોડે કરું વિસ્તારથી વાત કરી કે કેવી રીતે ભાષે છે તો કે હું સ્ત્રી છું પછી હું બ્રાહ્મણ છું પછી આ છું બધા હું છું છું હું છું એ રૂપે હું છું એ રીતે એ પ્રકાશિત રહ્યો છે એટલા માટે તો અમને જ્ઞાન થાય છે જો એ પ્રકાશિત ન હોય તો આપણને આપણી બધી અવસ્થાનું જ્ઞાન ન થાય બાળક હતા ત્યારે હું આવું હતું યુવા અવસ્થામાં હું આવી દેખાતી હતી આવું દેખાતું હતું હું આવું કરતો હતો વૃદ્ધાવસ્થા આવી હતું એ બધામાં બુદ્ધિમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નિશ્ચય થાય ડગમગું થાય છે શું કરો ન કરો એ બધાને જે જાણે છે કે પુરુષ અસ્મિ દેહે રત્નત્યે ભાસતે સદા હંમેશા પ્રકાશ રહ્યો છે અને એમાંથી તસ્મિન એમાંથી તેમાં પ્રાણાદિ પ્રાણથી માંડીને નામ સુધીની મુંડક ઉપનિષદમાં પ્રાણથી નામ નથી લીધું નામ એ સોળ સુધી છે કારણ કે આપણે તે વખતે ત્યારે મુંડક ઉપનિષદના અધ્યયન કરતા હતા ત્યારે કહ્યું હતું કે પંદર કળાવાળા પુરુષની વાત કરી છે અને મુક્ત પુરુષનું નામ તો થઈ જાય છે એના નામ એ સોળની કળા છે એ બધાને એમાંથી ઉત્પન્ન થઈ પણ કેવી રીતે માયા ઉપાદિતા આ બધી જ કળા માયામાંથી ઉત્પન્ન થઈ અને કઈ કળા છે એ મેં કહે છે 86માં શ્લોકમાં ખાલી નામ આપ્યા કયા છે તો પહેલી કળા પ્રાણ પુરુષમાંથી પહેલું બધું પ્રાણ એ પ્રાણ ચેતનંત બનાવ્યું પુરુષને પુરુષે પ્રાણ એટલા ચેતનંત બનાવ્યો પછી બધી વસ્તુ ચેતનંતી થઈ પ્રાણ પછી શુદ્ધા પંચમહાભૂત આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય મન પછી અન્ન અન્નમાંથી શક્તિ મળીને વીર્ય વીર્યમાંથી તપ મંત્ર કર્મ અને કર્મ કરવાથી કર્મ ફળ રૂપે જુદા જુદા લોક અને પછી છેલ્લે નામ આ સોળ કળાને એમાંથી ઉત્પન્ન થઈ એટલે કે માયાથી ઉત્પન્ન થઈ એટલે શું છે એ સમજાવતા 87માં શ્લોકમાં કહે છે અને એ દ્વારા પુરુષ શબ્દનો અર્થનો પણ વિસ્તાર કરે છે 87માં શ્લોકમાં બે વસ્તુ કહે છે એક પુરુષ શબ્દ પણ કહેવાય એનો વિસ્તાર કરે છે અને સાથે સાથે આ કળા જે માયામાંથી ઉત્પન્ન થઈ માયાના લીધે ઉત્પન્ન થઈ એ કેવી છે
ધ્યાન રૂપી ધામ એ પણ બતાવે છે. તો 27મા શ્લોકમાં બોલે છે, આરોપિત કના યસ્મિન, આરોપિત કના યસ્મિન પૂર્ણસૌ પુરુષસ્તદન, પૂર્ણસૌ પુરુષસ્તદન ઉપલબ્ધિસ્તથાપ્યસ્ય, ઉપલબ્ધિસ્તથાપ્યસ્ય દેહમધ્યે પ્રસશ્યતે, દેહમધ્યે પ્રસશ્યતે. અહીંયા બતાવે છે કે આરોપિતા કલાહ યસ્મિન પૂર્ણ અસો પુરુષ તથા ઉપલબ્ધિ તથા અપિ અસ્ય દેહે પ્રસશ્યતે. એટલે કહે છે જે બધી કલા છે, કહે છે આરોપિતા એટલે કલ્પિત છે, અને તેથી પુરુષ છે પૂર્ણ છે. જો કલ્પિત ન હોય એ સત્ય હોય તો પછી શું થાય, પુરુષ અપૂર્ણ બની જાય. એના માટે કહે છે પુરુષ પૂર્ણ છે તથા દેહ મધ્ય ઉપલબ્ધિ પ્રાપ્તિ હોવાનું પ્રશસ્યતે, એટલે એ પ્રશસનીય છે, એ શ્રેષ્ઠ છે, એ આદરણીય છે. કેવી રીતે આપણે વિચાર કરીએ, બહુ સુંદર રીતે કહ્યું છે એ પ્રમાણે. તો કે છે યસ્મિન સર્વ કલાહ અબદ્ધામાં, આગળ જે કીધું પર પુરુષમાં આ બધી જ કલા કેવી છે, આરોપિતા અને કલ્પિતા સર્વ પ્રપંચ અધિષ્ઠાન રૂપત્વા પૂર્ણ, અને બધી કલ્પિત છે આરોપિત છે, એટલા માટે પુરુષ કયો છે, પૂર્ણ છે. કારણ કે બધાનું અધિષ્ઠાન છે પૂર્ણ, એટલે કે જેમાં કોઈ પ્રકારની અપૂર્ણતા નથી. જો એ કલ્પિત ન હોય, વિચાર કરો, પ્રાણ પંચમા ભૂત શ્રદ્ધા પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિયો એ બધું એ બની ગયો હોય તો કેવું થઈ જાય, એ અપૂર્ણ બની જાય ને, મર્યાદિત બની જાય, પણ એ ખરેખર સત્ય નથી. જેમ કે જો દોરડામાંથી દોરડામાંથી જો સ્વર બની જાય, સ્વર ભાષે એક વસ્તુ છે અને બની જાય તો શું થાય, દોરડું રહે ને, એમ પુરુષ જો આ બની કળા બની જાય તો એ પુરુષ પૂર્ણ થઈ શકે, એ પૂર્ણ રહી શકે. તે પણ કેવું છે, બહુ સુંદર છે, આજે આપણા માટે આશ્વાસન છે કે બધું જ્યારે અપૂર્ણતા જણાય છે ત્યારે પણ પૂર્ણતાને કોઈ આંચ આવતી નથી. જાણાય છે પણ ખરેખર સત્ય નથી. એટલે પુરુષ આત્મા એ કેવો છે, પૂર્ણ, કારણ કે બધી પ્રપંચનું અધિષ્ઠાન છે, માટે પૂર્ણ છે. પૂર્ણ કેમ છે, પૂર્ણત્વા પુરુષ, એટલે પૂર્ણ જ માટે પુરુષ છે, એ પૂર્ણ છે, એટલે કે બધાનું અધિષ્ઠાન છે. બધાનું અધિષ્ઠાન છે તો બધે જ ઉપલબ્ધ છે. એટલે કે છે નનુ પૂર્ણત્વે તસ્ય સર્વ ઉપલબ્ધિ સંભવાત, પૂર્ણ છે એટલે પૂર્ણ પણ એ કહેવાય કે જે બધાનું અધિષ્ઠાન છે, બધાની સમાવી લે છે, કોઈને વિરોધ કરતો નથી. જો બધે હોય તો પછી એની ઉપલબ્ધિ કેવી રીતે થાય, એનું જ્ઞાન કેવી રીતે થાય. પરમાત્મા સર્વત્ર હોય તો એનું ઉપલબ્ધિ એટલે જ્ઞાન એ અર્થ થાય. ઉપલબ્ધિ એ કેવી રીતે થઈ શકે, તો કે છે એટલા માટે શ્રુતિ કહે છે ઈહ એવ અંતઃશરીરે સૌમ્ય પુરુષઃ, અને એટલા માટે આ અંતઃશરીરમાં છે, અને એટલા માટે અહીંયા પણ ગ્રંથકારે 83મા શ્લોકમાં કીધું ને, શૃણુ અસો પુરુષો દેહે રુદ્ધંતે ભાસતે, એટલે ભલે સર્વત્ર હોય પણ તે અનુગ્રહ છે પરમાત્માને, એવું કહી શકાય કે આ હૃદયમાં એ પ્રકાશી રહ્યો છે. બધે ભલે હોય પણ એને જાણવું ક્યાં, એમ ઘણી વખત આપણે દેવદત્ત અને યજ્ઞદત્તને લીધો હોય, છૂટા તો પડે છોટું મોટું, પેલા નાના હતા ત્યારે એક એક વાર્તા હતી, લાંબુ હોય ને એક નાનું હોય, બંને સાથે જ હોય, એમાં દેવદત્ત એમને સાથે જ હોય, તો ભાઈ દેવદત્ત ક્યાં છે, તો કે યજ્ઞદત્ત ત્યાં, યજ્ઞદેવ ન હોય તો કઈ દેવદત્ત ત્યાં, બંને સાથે જ હોય મને. તો એકને શોધવા માટે આપણે પ્રતિ આપે, એવી રીતે પરમાત્મા સર્વત્ર છે, પણ એ ક્યાં ઉપલબ્ધિ મળે, જ્ઞાન ક્યાં થાય, એ ક્યાં મળશે, તો આ શરીરમાં જ, બીજે ક્યાંય જવા જશે શરીરે, હંમેશા પ્રકાશી રહ્યો છે, ભાસી રહ્યો છે. અને
પરમાત્મા જ્યારે એ પરમાત્મા જ્યારે દેહમાં ભાસે છે ત્યારે એ પલાની સાથે તાદાત્મ્ય કરે છે. પંચદશ કળા સોળ કળા સાથે તાદાત્મ્ય કરીને છે પોતાની માને ત્યારે જીવાત્મા થઈ જાય છે. પરમાત્મા પોતે ચૈતન્ય હોવા છતાં અહમ અહમ હું છું હું છું એ ત્યાં દેહમાં ભાસે છે. એ પરમાત્મા ઉપાધિ સાથે તાદાત્મ્ય કરીને ઉપાધિને હું માનવા લાગે ત્યારે જીવાત્મા બની જાય. એ જીવાત્મા બની જાય અને એ જ પાછું જ્યારે વિવેક કરે જીવાત્મા જ જ્યારે વિવેક કરે કયો આત્મા અનાત્મા વિવેક ત્યારે એ મુક્તાત્મા બની જાય. પરમાત્મા એ જીવાત્મા બને છે અને એ જ મુક્તાત્મા એટલે કે મુક્ત બની ગયો. હું ભાસો છું બરાબર છે પણ હું છું અને ભાસો છું એની સાથે આ કળાને સાથે જોડાઈને જેમ આપણે ઘણી વાર વાત કરી છે જેમ લોખંડનો ગોળ પરમાત્મા જીવાત્મા બને છે અને વિવેક કરવાને લીધે એ પોતે મુક્તાત્મા બને છે. પણ એ કેવો છે પૂર્ણ પૂર્ણતા કે છે અસ્મિન પૂર્ણ અસો પુરુષોત્તમ એ પૂર્ણ છે. પુરુષને મુક્તાત્મા પુરુષને જ્ઞાનને સમુદ્ર જેમ સમજાવ્યો તેનામાં સમુદ્રમાં ગમે તેની નદી આવી એકાદ નદી ન પણ આવે તો સમુદ્રની પૂર્ણતામાં ફેર પડે છે નથી પડતી. આ પણ પરમાત્મા પુરુષ છે પૂર્ણ છે એમાં કોઈ વધારો કે ઘટાડો કરી શકતો નથી કારણ કે એ સર્વવ્યાપક છે સર્વનું અધિષ્ઠાન છે. અને એટલા માટે પછી ઉપલબ્ધિ તથા અભિપસ્ય દેહને મધ્ય આ દેહની મધ્યમાં એની ઉપલબ્ધિ છે એમાં આપણે જ્ઞાન થઈ શકે છે માટે એને કહે છે પ્રશસ્ય તે. એટલા માટે એની પ્રશંસનીય છે એ આદરણીય છે. તો એ કેવી રીતે છે પ્રશસ્ય સ્તુતિયો યોગ્ય આદરણીય યોગ્ય ઉત્તમ છે. પ્રશસ્ય તેના અર્થ થાય ઉત્તમ છે એ સ્તુતિ યોગ્ય છે એ આદરણીય છે એ જાણવા માટે ઈચ્છનીય છે. એટલા માટે કારણ કે આ દેહમાં જ એની ઉપલબ્ધિ થાય છે એનું જ્ઞાન થઈ શકે છે તે માટે એ સમજાતા કે છે. આગળ દેહે ઉપલબ્ધેહે પ્રશસ્તતા એ ઉપાદયતિ આ દેહમાં જે પરમાત્માની ઉપલબ્ધિ છે એ પ્રશસ્ય કેમ છે એ માટે 88મા શ્લોકમાં કહેવામાં આવે છે. 88મો શ્લોક ચિદરૂપતાત્રપિષ્પષ્ટાઃ દર્શનશ્રવણાદિભિ અપેતિ જીવતા દેહે સ્થિતે પૂર્ણત્વબોધનાત્ સ્થિતે પૂર્ણત્વબોધનાત્. પ્રશસ્તા એટલા માટે કહેવામાં આવે છે કે પુરુષ ચિત્તરૂપતા અત્ર વિસ્પષ્ટા પરમાત્માની ચિત્તરૂપતા ચૈતન્યતા આ દેહમાં સ્પષ્ટ રૂપે જોવામાં આવે છે. જગતના બધે અસ્થિ અસ્થિ રૂપે બધે જ પરમાત્મા જગતના છે છે રૂપે છે પણ અહીંયા અસ્મિ દેહે અત્ર ચિત્તરૂપતા વિસ્પષ્ટા સ્પષ્ટ છે. કેવી રીતે દર્શન શ્રવણાદિ એ પરમાત્મા જ્યારે આંખ દ્વારા દર્શન જોવાનું કાર્ય કરે છે ત્યારે શું બની જાય છે દ્રષ્ટા. કાંતિ જ્યારે શબ્દ સાંભળે છે ત્યારે હું શ્રોતા પહોંચવા જાતે હું જોનાર છું હું સાંભળનાર છું હું જાણનાર છું બનતા હું જઈ રહ્યો છું
હું આવી રહ્યો છું એટલે હું એ બધી ક્રિયા સાથે જોડાઈને એ હું જાણું છું, હું જોઉં છું, હું સાંભળું છું. એ બધું શું છે? હું સાંભળું છું, જોઉં છું, એની ચિત્રરૂપતા છે પરમાત્માની ચેતનતા લીધે, એના ભાસમાનતા લીધે જ આપણે સાંભળી શકીએ છીએ. બાકી આ બધી તો શું છે? પંચમહાભૂતની બનેલી વસ્તુ અને જળ છે, પણ એ જળતામાં ચેતનતાના દર્શન થાય છે એ કોના લીધે? પરમાત્માની. પરમાત્માની ચિત્રરૂપતા અહીંયા સ્પષ્ટ રૂપે જોવા મળે છે. પણ થાય છે શું કે ચિત્રરૂપતા ને જે ચૈતન્ય છે એ જ દેહના ઇન્દ્રિયો સાથે પોતે તાદાત્મ્ય કરે છે, અથવા તો પોતાના પર એનો આરોપ કરીને કે છે હું જોનાર છું, હું દ્રષ્ટા છું, હું શ્રોતા છું, હું બનતા છું, હું મનતા છું, હું વિચાર કરનાર છું. અને એ જીવ એ કયું છે? જીવતા પ્રાણ ઉપ આપણે પ્રાણ જીવ પ્રાણ ઉપધારણે જીવોને કહે છે, પ્રાણને ધારણ કરનાર છે, પોતાને પ્રાણ માને છે જીવ, પોતાને ઇન્દ્રિયો માને છે જીવ. અને બીજી ક્રિયા કે છે અપેતિ જીવતા દેહે સ્થિતે પૂર્ણત્વ બોધના, સ્થિતે પૂર્ણત્વ બોધના, જ્યારે પૂર્ણત્વનો બોધ થાય, જ્યારે હું દ્રષ્ટા છું, શ્રોતા છું એવું જે માને છે એને પૂર્ણતા બોધ થવો જોઈએ. એટલે કે હું જ્યારે મારી જાતને શું માનું છું? શાંત થતું જ નથી ને, બહુ શાંત છે. બધા જ અનુભવ જે થાય છે એનું જ્યારે આપણે વિશ્લેષણ કરીએ ત્યારે માં એક વેશ છે, પણ એ વેશ
છે કે હું નથી એ સ્પષ્ટ જ્યારે વિવેક કરવામાં આવે તો બધી ચિંતા દૂર થાય કરે. ચિંતા વેસ્ટની છે, જે ચિંતા કરું છું વેસ્ટને લીધે છે, અને એ થાય તો કેટલી શાંતિ મળે છે. એટલે કે જીવતા વેતી જીવતા જીવ ભાવ છે એ દૂર થાય છે. ક્યારે પૂર્ણત્વ બોધના એટલે વિચાર કરવામાં આવે કે જે કઈ છે, જે કઈ વિક્ષિપ્તતા છે મનની સ્થિતિ છે, જે કઈ ચિંતા કરું છું વેસ્ટના સ્તરે છે, હું વેસ્ટને ધારણ કરનાર છું, હું પૂર્ણ છું. પરમાત્મા ચિદરૂપ છે અને કેવો છે, પૂર્ણ છે. એ જણાય ત્યારે જીવતા જીવતા જીવ પણ છે એ જીવન એટલે પરિચ્છિન્નતા, જીવતા જીવત્વ એટલે પરિચ્છિન્નતા, મર્યાદિતા, પરતંત્રતા, પરતંત્ર એટલે અસહાય, પરિચ્છિન્નતા એટલે મર્યાદા, એટલે આપણી આપણી ભાષામાં આપણા અનુભવમાં કહીએ તો અસહાય, હું અસહાય થઈ જાઉં છું, હું પરતંત્ર થઈ જાઉં છું, એ દૂર થઈ જાય છે. જીવને પરિચ્છિન્ન જીવત્વ અભગમો ભવતિ પર સિદ્ધમ સિદ્ધ્યતિ, અને આપણે જીવત્વ કે પરિચ્છિન્નતા દૂર થાય તો શું પડે, હું પૂર્ણ છું એ જ્ઞાન એ બોધ સફળ થઈ જાય. હું પૂર્ણ છું એ જ્ઞાન થતાં આપણા જીવનના બધા જ પ્રકારના ઉચાટ બધું જ દૂર થઈ જાય. શું કરે, મોબીલ ભાષા કહીએ ગીતાની ભાષામાં તો એ દૂર થઈ જાય. પણ હું પ્રશ્ન થાય છે, નનુ જીવે ઉત્ક્રાંતિ, જીવે ઉત્ક્રાંતિ સ્થિતિ આદિ અભમાન તસ્ય પરિચ્છિન્નમ એવો જ્ઞાયતે. તમે પૂછો જીવ ભાવ જતો રહીએ એક પરિચ્છિન્નતા જતી રહીએ, પણ પરિચ્છિન્નતા જાય કેવી રીતે, નનુ જીવે ઉત્ક્રાંતિ સ્થિતિ આદિ અભમાન. સ્થિતિમાં જીવ કોને કહેવાય, જેની જેનો જન્મ થયો, જેનું ક્યારે ઉત્ક્રાંત ઉત્ક્રમણ થશે એટલે ઉત્ક્રાંતિ થશે એ જતો રહેશે, એને તો જીવ કહેવાય. એટલે એમાં પરિચ્છિન્ન એટલે મર્યાદા, જીવ કાયમ રહેતો નથી. આજે જન્મદિવસ છે એને જન્મદિવસ છે, એટલે જન્મ થયો આ તારીખે, અને જન્મદિવસ છે એને એનું ક્યારે આ શરીરમાંથી ઉત્ક્રમણ પણ થશે. તો પછી તમે કેવી રીતે કહો છો કે પરિચ્છિન્નતા દૂર થાય, આ તો બરોબર નથી. તો એના માટે પેલા આપણો ઈશ્વરનો મંત્ર 20મો, જે પેલા ગઈ વખતે ચોથો જોયો હતો, કારણ કે અહીંયા પણ ગ્રંથકાર આ રીતે એને મૂકે છે. માટે આપણે ત્રીજો મંત્ર જોઈએ, જો ત્રીજો મંત્ર ઉપનિષદના સ ઈક્ષાન ચક્રે કસ્મિન્નું કસ્મિન્નું વૈ અહમ ઉત્ક્રાંતિ ઉત્ક્રાંતઃ ભવિષ્ય ભવિષ્યામિ કસ્મિન વા પ્રતિષ્ઠે પ્રતિષ્ઠાસ્યામિ ઇતિ. એટલે શું કહ્યું કે ભગવાને ચેતન પૂર્વિકા સૃષ્ટિ, આ જગત કેવું છે, ચેતન પૂર્વ છે એટલે છે અને ભાસે છે, એનું ભાસવા પણ આ દેહમાં બહુ સ્પષ્ટ છે. બાકી બધું છે એને પુરુષે પુરુષ સોળ સકલ પૃષ્ઠમાં અને સોળ સકલ છે પુરુષ ભારત જે પૂછ્યો એમને શિક્ષા ચક્રે એમણે વિચાર કર્યો, પરમાત્માએ વિચાર કર્યો કે મેં બધું બનાવ્યું તો ખરું, સોળ કળાવાળા જગત બનાવ્યું બરોબર, આ બધું બનાવ્યું પણ કોના માટે, કે મોટું આવીશના ઘર બનાવ્યું, પણ એ ઘરમાં રહેનાર તો જોઈ કે નહીં, એ તાર ઘરનો સ્વર રાઈટ, એમ કે આ જગત બનાવ્યું સોળ કળાવાળું, એ માયા પાણી પાણી બધું બનાવ્યું, પણ એને એનો ઉપયોગ કરનાર તો હોવો જોઈએ, અને બનાવનાર કોણ છે ક્યારે જણાય, આ બધું બનાવ્યું પણ બનાવનાર છે એ જાણવા માટે પણ એની હાજરી તો હોય છે કે નહીં. એટલે એણે આપણે કૃપા કરી પરમાત્મા એને આ શરીરમાં પ્રવેશ કર્યો અને કહે છે
પ્રવેશ કર્યો મેં વિચાર કર્યો કે હું કેવી રીતે પ્રવેશ કર્યો તો કે છે અસ્મિન ઉત્ક્રાંતિ ઉત્ક્રાંત ભવિષ્યામી અસ્મિન પ્રતિષ્ઠે પ્રતિષ્ઠાસ્યામી ઇતિ હું કોના જવાથી મારું જવાબ જરૂર જતો રહ્યો લાગે પરમાત્મા વિચાર કરે છે કે હું શું છે કે હું જેના જવાથી હું મારી ઉત્ક્રાંતિ થઈ ગઈ હું જતો રહ્યો અને જેના હોવાથી હું છું એવું કંઈક હોવું જોઈએ અને કોણ છે પ્રાણ અને પ્રાણના હોવાથી પ્રાણના રહેવાથી આપણે માણસ જીવે છે એના જવાથી એ જતો રહ્યો એટલે આવો વિચાર કરીને ભગવાને સ્વિષ્ટાન ચક્રિય એમને આવો વિચાર કર્યો અને આપણે કૃપા કરી અને એમણે પ્રવેશ કર્યો આ રીતે પ્રવેશ કર્યો કે જે ભલે અત્યારે એ પરમાત્મા પ્રવેશ કર્યો અને અજ્ઞાનના લીધે આપણી પ્રાણની સ્થિતિને આધારે આપણી જાતને મેળવીએ છીએ હું અત્યારે મારી જાતને ઘરે દ્રષ્ટા કહું શ્રોતા કહું મનતા પણ એક દિવસ વિચાર આવશે કે હું મારી જાતને કહું છું તો બધું બદલાય છે મારી કોઈ સ્થાયી વખાણ કરી બધાને પોતાની ઓળખાણ બનાવી છે આજકાલ તમે છો અને છોકરીઓ પણ પોતાની ઓળખાણ આખું વ્યક્તિત્વ ઈચ્છતા હોય છે રાઈટ તો મારું સ્થાયી વ્યક્તિત્વ શું આ ઘડીમાં મારી જાતે દ્રષ્ટા કહું છું શ્રોતા કહું છું એવું ક્યારેય કોઈ વ્યક્તિને વિચાર આવશે એવું માનીને ભગવાને પ્રવેશ કર્યો ભલે અત્યારે મારી જાતને દ્રષ્ટા શ્રોતા મનતા માનું પણ એક દિવસ વિચાર આવશે કે આમાં સ્થાયી અંશ કર્યો મારું સ્થાયી વ્યક્તિત્વ કર્યું હું સતત મારી જાતને શ્રોતા મનતા કહું છું તો બદલાય છે એવું ક્યારેક વિચાર આવશે એટલા માટે એની કૃપા કરીને ભગવાન આપણા પર ખરેખર કૃપા કરી અને એટલા માટે કહે છે પછીના શ્લોકમાં એટલે કે 89
કોઈને આ શાસ્ત્રનો અને ગુરુનો અનુગ્રહ થાય તો વિચાર કરી શકે. અને વદસ માને છે કે પ્રાણ ઉત્ક્રાંતિ સ્થિતિ સ્વાત્મની આરોપ્યતે અવિજ્ઞા લીધે અમુક્ષ એટલે જે અવિવેકી છે અને મોટા ભાગના લોકો તો આ જ માનતા હોય છે. જીવત્યાસારૂપિતસ્ય જીવત્વસ્યારૂપિતસ્ય
तस्याम् निवृत्त्यर्थं चिदात्मनि निवृत्त्यर्थं चिदात्मनि देहस्ते पूर्णरूपेण देहस्ते पूर्णरूपेण पुरुषत्वं विबुध्यताम् विबुध्यताम् जीवत्वस्य आरोपितस्य निवृत्त्यर्थं चिदात्मनि देहस्थे पूर्णरूपेण पुरुषत्वं विबुध्यताम् जीवत्वे आरोपी छे जीवपणुए आरोपी छे माटे निवृत्ति अर्थे देहस्थ देहमां रहेलो चित्तुक्ता परत्वे पुरुषपणाने होवानी समझी शकाय एटले टूंकमां જીવત્વ જે દેખાય છે ત્યાં ચેતન તત્વ છે એટલે કે જે ચિદાત્મની જગતમાં પ્રત્યક્ષ જગતમાં છે પણ સ્પષ્ટ વધારે દેખાય છે પણ આ દેહની અંદર ચૈતન્ય એટલે તો જ્ઞાન ચૈતન્યને જ્ઞાન હું જાણું છું હું જોઉં છું એ બધું જે જ્ઞાન છે એ ચેતનતા છે અને એટલા માટે એ ચેતનતાની જો ખ્યાલમાં રાખવામાં આવે તો આપણે કીધું હમણાં ક્લિયર કર્યું કયો અંશ સ્થિર છે અને કયો બંધાતો અંશ છે જેને જીવત્વ કહે છે એમાં પણ જેને જીવપણું કહે છે એમાં પણ ચેતન છે જીવપણ જે ચેતન છે અને આ પ્રાણ વગેરે જે કલા છે તો આરોપિત છે એ અનાત્મા છે એ જડ છે એવું જ્યારે વિચાર કરવામાં આવે નિવૃત્ત્યર્થં આ જીવત્વ આરોપિત છે એને નિવૃત્તિ માટે ચિદાત્મનિ દેહસ્થે પૂર્ણરૂપેન પુરુષત્વ વિબુધ્યતા તમારે જાણવું પડે વિબુધ્યતા એ તમારે જાણવું પડે કે હોવાનું સમજ્યું એટલે જે આ દેહની અંદર જે ચેતનતા જણાય છે એ કોને છે પુરુષને કોને છે પુરુષ એટલે જે પૂર્ણ છે જે સર્વનું અધિષ્ઠાન છે જે સર્વને આવરી લે છે એ પુરુષ છે એને તમારે જાણવું પડે તો જ આ જીવ જીવપણું છે દૂર થાય એટલે કે અધ્યારોપી છે દૂર થાય જે સર્વથી બની વ્યક્તિ ડરી ગઈ અને સર્વને જોઈને જ ડરી ગયો એકદમ કીધી વધી ગયો હવે એમાંથી એ ભયમાંથી એ શોકમાંથી એમ બીજી વધી ગયો શોક થવા માંડ્યો કે હમણાં આવશે હમણાં મને ડંકી દેશે બધી ડરીભાઈ તો જેને જાણે છે એ તો કોણ છે એ ખરેખર સર્વ નથી એ તો આરોપિત છે દોરડા ઉપર આરોપિત છે ખરેખર સર્પ નથી એ જણાય તો શોક અને મોહમાંથી દૂર થઈ જાય ભયમાંથી મુક્ત થઈ જાય મોહ ચાલો સર્પના સંદર્ભમાં તો શોક જન્મે છે ભય જન્મે છે એ જ રીતે જ્યારે એ પૂર્ણ ચિદાત્મ પરમાત્માને ન જાણીએ એટલે જાગૃતિ ભાંજગળ છે બરાબર એ બધી ભાંજગળ છે કે હું આરોપિત છે અને આરોપિત ની નિવૃત્તિ થાય તો એ પૂર્ણ રૂપે જે પુરુષ છે એ જાણી શકાય ટૂંકમાં જીવત્વને દૂર કરવા માટે આપણે પરમાત્માને પૂર્ણ રૂપે જાણવું પડે કેવી રીતે પ્રત્યેક આત્મતે પરમાત્મા તો સર્વત્ર છે ચેતનતા પણ જણાય પણ એ હું છું માતા જીવત મને જણાય છે જે પરિચ્છિન્નતા જણાય છે જેના કારણે મને ભય લાગે છે શોક થાય છે એ બધું કેવું છે ખરેખર સત્ય નથી એ આરોપિત છે એવું સ્વામીજી સંતોને બહુ જ ગમે કે એ આપણા માટે આશ્વાસન છે જ્યારે જ્યારે મને શોક થાય મને ભય જણાય મને ચિંતા થવા લાગે કોઈ પણ પરિસ્થિતિના સંદર્ભમાં અથવા તો કુટુંબના સભ્યોના માટે પણ મને જ્યારે ચિંતા થાય ત્યારે કહેવાય કે સત્ય નથી જો સત્ય હોત તો હંમેશા ચાલી રાખતું સૂર્ય તો સત્ય હોત ખ્યાલ આવે છે આપણે અનુભવનું વિશ્લેષણ કરીએ તો આપણે ખબર પડે કે જે સત્ય હોય તો હંમેશા રહે સત્ય કોને કહેવાય જે હંમેશા રહે તે પણ સૂર્યજી ત્યારે બધી ચિંતા જતી રહે છે અને જો ચિંતા ન જાય તો રાત્રે ઊંઘ આવતી નથી સ્વામી રાત્રે ઊંઘ નથી આવતી પછી સવારે મોડું ઉઠાય છે બરાબર છે
કેમ નથી આવતી? ચિંતા થાય છે, પણ ભલે ચિંતા થાય મોડું પડે મૂળ તો આવે છે ને, એટલે એનો અર્થ કે ચિંતા ગઈ, રાઈટ? એટલે કે ચિંતા એ સત્ય નથી. જો સત્ય હોત તો કયા અંગે, એનો અર્થ કે એ આપણે ખાલી ભી કરેલી છે, આપણે ખોટા પ્રકારના ચિંતનથી ઊભી કરેલી છે. એ કીધી છે આરોપી છે, એટલે કે જીવત્વસ્ય આરોપિતસ્ય, જીવ ખરેખર આરોપિત છે. જે ચિંતા શોક, ચિંતા શોક જીવ કરે આપણે શબ્દના, જીવ એટલે કે રસ્તે જેને અસહાયતા લાગે છે, જેને ચિંતા થાય છે, જેને શોક થાય છે, જે ભય અનુભવી રહ્યો છે, કેવો છે? આરોપિત છે. એ બ્રહ્મ છે, એ સત્ય નથી, અને એને તો જ સત્યથી જાણીએ છીએ, એટલે કે એને નિવૃત્તિ થાય. અને નિવૃત્તિ તો પછી શું રહે? ચિદાત્મા જ રહે, એ પૂર્ણ પુરુષ જ રહે. ચિદાત્મા એટલે પૂર્ણ છે, જે પુરુષ છે એને આપણે જાણી શકીએ. અને એના માટે પછી દ્રષ્ટાંત પણ આપવાના છે, પણ પહેલાં બીજો શ્લોક છે પણ જોઈ લઈએ. એનો વિસ્તારના 12મા શ્લોકમાં કહે છે, જીવત્વને આરોપી છે અને નિવૃત્તિ માટે પૂર્ણ પુરુષને જાણવો જોઈએ. તો કેવી રીતે જાણવું જોઈએ? એ બાજુ 12મા શ્લોકમાં કહે છે, જગત પ્રાણાદિનામાંતમ સર્વસ્મિન પ્રકલ્પિતમ, સર્વસ્મિન પ્રકલ્પિતમ સર્વાધિષ્ઠાન રૂપત્વાત્, સર્વાધિષ્ઠાન રૂપત્વાત્ પૂર્ણત્વમ ઉપપદ્યતે, પૂર્ણત્વમ ઉપપદ્યતે. ઉપપદ્યતે એટલે યુક્તિયુક્ત છે, એટલે કે જે આ પુરુષ પૂર્ણ છે એને જાણવો જોઈએ. પણ કેવી રીતે જાણવો જોઈએ? તો કે જગત એ પ્રાણાદિ નામ હતા. જગત એટલે શું? જે પ્રાણથી માંડીને સોળ ગણા છે ને, પ્રાણ, શ્રદ્ધા, પંચમહાભૂત, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ પાંચ કર્મેન્દ્રિય, એથી છે નામ સુધી, અન્ન, વીર્ય, તપ, કર્મ, મંત્ર, એથી છે ને નામ. આ બધું જ કેવું છે? સર્વ 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 અસ્મિન પ્રકલ્પિત, આ બધું જ ખરેખર તો પ્રકલ્પિત છે, એટલે કે બ્રહ્મ છે, એની કલ્પના છે. જેમ કે એક જ અભિનેતા એ જુદા જુદા અંકમાં, જુદા જુદા અંકમાં, અને ઘણી વખત એક જ અંકમાં, એક જ અંકમાં જો કે બે, એક જ વ્યક્તિ બે રૂપે દેખાતી હોય, તો એ રાજા પણ છે, હીરો પણ છે, અને વિલન પણ એ છે. એ પણ બની શકે ને, એટલે કે એક અંકમાં હોય કે જુદા જુદા અંકમાં, એ રાજા પણ છે, પછી સાધુ પણ છે, ભિખારી પણ છે, પ્રધાન પણ છે. પણ આ બધા કેવા છે? પ્રકલ્પિતમ. અને અભિનેતા શું છે? બધાનું અધિષ્ઠાન છે. કારણ કે રાજા ક્યારે હોઈ શકે? ત્યારે અભિનેતા હોય ત્યારે. રાજા પ્રધાન ક્યારે હોઈ શકે? જ્યારે અભિનેતા હોય ત્યારે. અને ભિખારી પણ ક્યારે હોઈ શકે? જ્યારે અભિનેતા હોય ત્યારે. સાધુ પણ ક્યારે હોઈ શકે? તો અભિનેતા. અને આ અભિનેતા શું છે? સર્વ અધિષ્ઠાન રૂપતા. તો બધા બધા માટે મહત્વનું કોણ છે? અભિનેતા. આ બધી વસ્તુ અભિનેતાને કોઈ સ્પર્શ કે બે વસ્તુ છે, બધાનું અધિષ્ઠાન છે. અને અધિષ્ઠાન કેવું છે? પૂર્ણ છે, એટલે કે એને કોઈ વસ્તુ અડતી નથી, નાવો નીચવા નથી, તો જ પૂર્ણ રહી શકે. એટલે કહે છે કે આ જગત પ્રાણાદિ નામાંતમ સર્વ અસ્મિન પ્રકલ્પિતમ, આ પ્રકારનો જ્યારે વિવેક કરવામાં આવે. બાકી કે પ્રકલ્પિતમ ખબર નથી પડતી આપણને, આ બધું કલ્પિત છે, આ બ્રહ્મ છે, એ તો આપણે જ્યારે આપણા પર અનુગ્રહ થાય, આપણે ઉપનિષદને આવી રીતે સમજીએ ત્યારે જ ખબર પગે પડે. એટલે બાકી તો આપણે ચિંતાઓને, ભયને, શોકને સત્ય માનીને જ પછી મનને શાંત કરવા માટે કંઈક કર્યા કરે, ધ્યાન કરે, જુઓ, નામ કરો, એનાથી થોડીક વાર શાંતિ મળે. પણ ખરેખર તો જાણવું જ પડે, બાકી અને જાણવા માટે પોતે ઈશ્વરનો અનુગ્રહ થાય, તો આપણને આ પ્રકારે વિવેક કરવાનું મન થાય. અને કહે છે જગત પ્રાણાદિ નામાંતમ સર્વ અસ્મિન પ્રકલ્પિતમ સર્વ અધિષ્ઠાન પરમાત્મા, બધાનું અધિષ્ઠાન છે પરમાત્મા, પુરુષ માટે જે
श्री गुरुभ्यो नमः हरिः ओम।